અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. સુરત શહેરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ બીએસસી સહિતની વિવિધ પરીક્ષાઓમાં કોપી કરતા 196 જેટલા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. પરીક્ષામાં સ્કોર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવતા આ વિદ્યાર્થીઓ ઝડપાયા હતા, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટ વોચ અને માઇક્રો ઝેરોક્સ સહિત વિવિધ બાબતોની તરકીબો અજમાવવામાં આવતા ત્યારે સ્કોર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા 196 વિદ્યાર્થીઓ ઝડપાયા, જેમાં 38 વિદ્યાર્થીનીઓ પણ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાઈ હતી. યુનિવર્સિટીએ 196 વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવાની સાથે સાથે 500 રૂપિયા સુધીનો દંડ પણ ફટકાર્યો છે, ત્યારે યુનિવર્સિટી દ્વારા જે નિયમો છે એ નિયમ પણ આપણે જાણીશું. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. અમારી સ્કોડ પણ હોય છે, અમારી ફ્લાઇંગ સ્કોડ હોય છે જે અચાનક ઓલ ઓફ સડન મુલાકાત કરતી હોય છે. મહિલા સ્કોડ પણ ખાસ અમે રાખીએ છીએ. તો આમાંથી જે રીતે આ વિદ્યાર્થી આ પ્રકારેના પકડાતા હોય છે એની અમારી જે કંઈ સ્ટેચ્યુટની ધારાધોરણ મુજબની જે કંઈ પ્રક્રિયા હોય છે એમાં કરી અને વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સથી લઈને 1 વર્ષની સજા, 2 વર્ષની સજા, જો કોઈ કદાચ કેસ એવો હોય તો એને 5 વર્ષ સુધીની પણ સજાની જોગવાઈ અમારા ઓર્ડિનન્સ અને ફેક્ટ કમિટીમાં હોય છે. આ પ્રકારેની જે ઘટનાઓ તાજેતરમાં નવેમ્બરમાં અને સપ્ટેમ્બરમાં પરીક્ષાઓ લેવાઈ હતી એમાં ક્યાંક ક્યાંક કોઈ ધ્યાનમાં આવી હતી, કોઈ અમારા સ્કોડે પકડી હતી, કોઈ કોલેજ પરથી અમને રિપોર્ટિંગ થયું હતું. અને આવા તમામ કેસની અંદર યુનિવર્સિટી અમારી ફેક્ટ કમિટી હોય છે. ફેક્ટ કમિટીમાં ખૂબ મોટી એક વિશાળ કમિટી હોય છે જે નિર્ણય લેતી હોય છે. એમાં અમારા યુનિવર્સિટીના સેનેટ, સિન્ડિકેટના સદસ્ય શ્રી, ડીન, આચાર્ય, વિવિધ પ્રકારના લોકોનો સમાવેશ હોય છે, એડવોકેટ પણ હોય છે, સામાજિક સંસ્થા સાથે જોડાયેલા લોકો પણ હોય છે.